વાલા વ્યક્તિ વિશેષ કાર્યક્રમમાં આપનું હાર્દિક સ્વાગત છે. આજે આપણા સ્ટુડિયોમાં ગુજરાત રાજ્ય કર્મચારી સંકલન સમિતિના અધ્યક્ષ જે વિષ્ણુભાઈ પટેલ છે, જે ખુદ એક દિવ્યાંગ છે અને દિવ્યાંગો માટે સતત અડે ને પડે પગ કાર્યરત રહે છે એવા વિષ્ણુભાઈ, આપનું અમારા સ્ટુડિયોમાં ખૂબ ખૂબ સ્વાગત છે. વિષ્ણુભાઈ, આપના વિશેનો પરિચય આપો. આપ ક્યારે, આપનો ક્યાં જન્મ થયો અને આપનામાં દિવ્યાંગતા કઈ રીતે આવી? મારો જન્મ 9/2/57 અમદાવાદ લવારશેરીમાં થયો. મારા પિતાજી એક ડિઝાઇનિંગની દુકાન ચલાવતા હતા અને હું 3 વર્ષનો હતો અને ટાઇફોઇડ થયો અને ડૉક્ટરની ભૂલ, મને તો ખબર નહીં, નાનો હતો, પણ મારા મધરે અને પિતાજીએ કીધું કે ડૉક્ટરે ઇન્જેક્શન માર્યું અને એમાં નસ પકડી ગઈ ડાબા પગની અને એમ જ મને આ ખોડ રહી ગઈ. ગુજરાત રાજ્યની વાત કરીએ તો કેટલા પ્રકારના, કયા પ્રકારના મંડળો છે અને ગુજરાત રાજ્ય કર્મચારી સંકલન સમિતિ એ શું છે? રાજ્ય સરકારના વહીવટી મંડળો 118 છે, એનું એક મહામંડળ છે. 4th વર્ગ કર્મચારીનું પણ મહામંડળ છે. બધી જ મહાનગરપાલિકાઓ, સુરત, અમદાવાદ, રાજકોટ, વડોદરા, એ બધાનું પણ એક મહામંડળ છે. શિક્ષક સંઘ છે, એમ ઉત્તર માધ્યમિક શિક્ષક સંઘ છે, એવા 12 સંઘો છે. એમાંથી 10 સંઘ અમારી સાથે છે સંકલન સમિતિની, અને એ મહામંડળોનું જે છે સંકલન સમિતિ એનો હું અધ્યક્ષ છું. આ મંડળનો હેતુ શું? કર્મચારીઓના પ્રશ્નો અને પગારની વિસંગતા હોય એની સરકાર જોડે રજૂઆત કરવી, અને વિરોધ કરવો એ અબાધિત હક છે, એટલે વિરોધ કરવાનો થાય તો પણ કર્મચારીઓના પડતર પ્રશ્નો માટે કરવામાં આવે. તો શું આપના થકી તમામે તમામ પડતર પ્રશ્નોનું નિરાકરણ આવે છે ખરું? હા, અમારા મોટાભાગના પ્રશ્નોનો ઉકેલ કેન્દ્રના ધોરણ જે 6ઠું પગાર પંચ મળ્યું એ પછી રાજ્ય સરકારે સ્વીકાર્યું. માત્ર ને માત્ર અત્યારે HRSCLAનો એક પ્રશ્ન છે એ નથી કરતા, બાકી મોટાભાગના પડતર પ્રશ્નોનો ઉકેલ સરકારે અમારી જોડે ચર્ચા બેઠકમાં કરેલ છે. સરકારમાં દિવ્યાંગો માટેની ભરતી પ્રક્રિયા છે એ મુદ્દે આપ શું કહેશો? સરકારમાં જે દિવ્યાંગો માટેની ભરતી પ્રક્રિયા છે, 4% સરકારે જે નક્કી કરેલી છે, છતાં પણ એ થતી નથી. હું પોતે દિવ્યાંગ છું. રાજ્ય સરકારે દિવ્યાંગો માટે જેમ SC ST OBC માટે જે અનામત રાખી છે એમ દિવ્યાંગોની અનામત જ ગણાયા, પણ છતાં પણ રોસ્ટર પદ્ધતિ જેવી કોઈ પદ્ધતિ રાજ્ય સરકાર અપનાવતું નથી, એ બહુ દુઃખદ બાબત છે. એ રાજ્ય સરકારે અમલીકરણ કરવું જોઈએ. દિવ્યાંગ કર્મચારીને શું લાભ ને શું વિશિષ્ટ લાભ મળતા હોય છે? દિવ્યાંગ કર્મચારીને લાભમાં એની બદલી પણ ના થાય, પછી એને LTC પર જવું હોય તો એ પોતાનું વ્હીકલ લઈને જઈ શકે, એટલે રાજ્ય સરકારે એ 2-3 લાભ આપ્યા છે. એને વ્યવસાય વેરામાંથી મુક્તિ આપી છે, અને કેન્દ્ર સરકારે ઇન્કમ ટેક્સમાં, એ તો બધાને જ છે, પણ આ 2 લાભ છે રાજ્ય સરકારે દિવ્યાંગો માટે આપ્યા છે. ગુજરાતમાં દિવ્યાંગોની સ્થાપના થઈ છે તે બોર્ડમાં એક દિવ્યાંગ વ્યક્તિને ચેરમેનની માંગ છે, એ વિશે આપ શું કહેશો? રાજ્ય સરકારે ઘણા બધા નિગમો છે, એમ દિવ્યાંગો માટે રાજ્ય સરકારે સ્વીકાર્યું છે કે ભાઈ આ બોર્ડ કાર્યરત થવું જોઈએ, અને નૈતિક રીતે એમને સ્વીકાર્યું છે તો એ બોર્ડના અધ્યક્ષ તરીકે કોઈ દિવ્યાંગ વ્યક્તિ, અને જે એવી વ્યક્તિ હોવી જોઈએ દિવ્યાંગો માટે એ પોતાનું જીવન આખું એને સમર્પિત કર્યું હોય, એવી વ્યક્તિને રાજ્ય સરકારે નિમણૂક આપવી જોઈએ. અને એમાં હું ચોક્કસપણે માનું છું કે એમાં દિવ્યાંગોની જે પ્રશ્નોની વાચા છે એ સાચી રીતે સમજવાની શક્તિ જ એનામાં હોય, એટલે એ
ચેરમેનની ભરતી કરવી સત્વરે જોઈએ એવું મારું અંગત માનવું છે. વિધાનસભા, રાજ્યસભા, લોકસભામાં પણ દિવ્યાંગ હોવો જોઈએ, શું એ શક્ય થશે? શક્ય થાય એવું નથી, પણ સરકારે જે રીતે સ્વીકાર્યું છે દિવ્યાંગો માટે કે આટલા ટકા હોવું જોઈએ, તો રાજ્યસભામાં પણ હોવી જોઈએ, વિધાનસભામાં પણ દિવ્યાંગને રાખવો જોઈએ. તો એ સાચા પ્રશ્નો સંસદમાં, વિધાનસભામાં એ પોતે રજૂ કરી શકે, કારણ કે દિવ્યાંગ સિવાય બીજી કોઈ વ્યક્તિ નો ડાઉટ આપણે રજૂઆત કરીએ, એમને સમજાવીએ, પણ પહેલો તો પોતે જ દિવ્યાંગ દુઃખી છે, કેવી રીતને કઈ પરિસ્થિતિમાં એને અનુભવો કર્યા છે દિવ્યાંગ વ્યક્તિએ, સમાજે એને કેટલો ધુતકાર્યો છે, એ બધું જ એ અંદરથી એ પોતે જાણે છે. એટલે દિવ્યાંગની સંસદ, વિધાનસભા અને રાજ્યસભામાં પણ હોવી જરૂરી છે એવું મારું અંગત માનવું છે. આપણે વાત કરીએ તો રાજ્ય સરકારની તમામ વર્ગના લોકોને શું લાભ મળે છે ખરો? રાજ્ય સરકારની જે ગામડાના લોકો છે, દિવ્યાંગ છે, સરકારની નક્કી કરેલી જે પોલિસી હોય છે એ લોકો તો અજાણ જ હોય છે, એમને ખબર જ નથી હોતી. ક્યારેક જાય તો ખબર પડે કે અહીંયા સમાજ સુરક્ષાની કચેરીમાં આ લાભ મળે છે, પણ એના માટે પણ દિવ્યાંગ વ્યક્તિને ધક્કા ખાવા પડે, છતાં પણ એમને સારું પરિણામ ના મળે. અને જે કચેરીમાં જાય એ કચેરીમાં દિવ્યાંગ પોતે જઈ ના શકે, એ લિફ્ટ હોય નહીં, દાદરો સીડી ચડવાની આવે, તો એ દિવ્યાંગ વ્યક્તિ માટે એ વ્યવસ્થા પણ નથી. તો રાજ્ય સરકારે દિવ્યાંગો માટે જ્યાં લાભો આપે છે ત્યાં પહેલાં તો દિવ્યાંગોની જે જરૂરિયાતો છે એ જરૂરિયાતોને પ્રાધાન્ય આપવું જોઈએ, અને એ જરૂરિયાતો પૂર્ણ કર્યા પછી જ દિવ્યાંગ વ્યક્તિઓને લાભ આપવા માટે સરકારે નિયમ કર્યો છે, એનો અમલ કરવા માટે ઝડપ કરવા અધિકારીઓ કર્મચારીઓ એ જે દિવ્યાંગ વ્યક્તિ આવે છે એને વિશિષ્ટ લાભ મળે એવી જરૂરિયાત ઊભી કરવી જોઈએ. ગુજરાત રાજ્ય કર્મચારી સંકલન સમિતિનો એવો કયો બનાવ કે અત્યાર સુધીના ઇતિહાસમાં કોઈ ભૂલી ન શકે અને એ માંગ પૂર્ણ થઈ હોય? ગુજરાત રાજ્ય કર્મચારી સંકલન સમિતિએ કર્મચારીઓના પડતર પ્રશ્નો માટે રજૂઆતો કરી, વિરોધ કર્યો, મોટી મોટી રેલી કરી, રાજ્ય સરકારે ચર્ચા બેઠકો આપી, પણ જ્યારે કર્મચારીઓના પડતર પ્રશ્નો માટે અમે એક ખાલી નાનકડું બેલેટ બનાવ્યું અને બધા જિલ્લે જિલ્લે મોકલ્યું, આઈએએસ આઈપીએસ અધિકારીને ડલ્લો અને ગુજરાતીઓને ડીંગો, આ જ અમારા શબ્દો હતા. અને એ શબ્દો ઉપર જ્યારે અમે રેલી કરી, એ જ દિવસે રાત્રે અમારી ઉપર દેશદ્રોહનો હોદ્દેદારો ઉપર કેસ કરેલો રાજ્ય સરકારે, પણ એમને ખબર હતી કે આ નેતાઓને પકડવાથી સચિવાલય રાજ્યની કચેરીઓ બંધ થઈ જશે, એટલે એમને અમારી ધરપકડ ના કરી અને સી સમરી કરી. એટલે રાજ્ય સરકારને નહીં આપવું હોય અને અમને ભયભીત કરવાની આ એક સાજિશ રાજ્ય સરકારે કરેલી, એનો અમને કડવો અને સારો અનુભવ છે. તો રાજ્ય ગુજરાત રાજ્ય સરકારની વાત કરીએ તો એવું કંઈક હકારાત્મક પાસું કયું કહી શકાય લોકોનું? રાજ્ય સરકાર દિવ્યાંગો માટે, મેં હમણાં અગાઉ કીધું આપને કે એ પેપર ઉપર નક્કી કરશે પોલિસી અને અમલ કરવાનો આવશે, તો અમલ કરવા માટે જે ઝડપ કરવી જોઈએ, જે દિવ્યાંગનો લાભ મળવા જોઈએ એ સાચી સમજ આપતા નથી, એ આપવાની એક આખું ઊભું પણ કરવું જોઈએ એવું, કે જે ગામડામાં જેમાં તલાટીને બધી અમુક જવાબદારી પ્રાથમિક શિક્ષકોને જવાબદારી આપે છે, એમ પ્રાથમિક શિક્ષકોને પણ એ ગામડે ગામડે એ જવાબદારી આપવી જોઈએ, તો દિવ્યાંગનો જે સમાજ છે એને લાભ મળતા થાય, સાચી વાત જાણે અને એને ખબર પડે કે આ વાસ્તવિક કઈ જગ્યાએ રજૂઆત કરવાથી એને લાભ મળે. સમાજમાં દિવ્યાંગોને લાચાર અને બિચારો શબ્દથી ઉત્કારવામાં આવે છે, તો એ વિશે આપ સમાજને શું સંદેશો આપવા માંગો છો? હું સમાજને સંદેશો એટલા માટે આપું છું કે દિવ્યાંગ વ્યક્તિ સારું કામ કરતો હોય, સમાજમાં પણ એની પ્રતિષ્ઠા હોય, પણ મારો પોતાનો પણ અનુભવ છે કે નાના બાળકો હોય, આપણે નીકળતા હોઈએ તો આપણે ચાલતા હોઈએ,
એને એ નાદાન છે, એને બુદ્ધિ નથી, પણ છતાં પણ આપણી જે રીતે ચાલવાની છે એ ચાલ એ ચાલે. એટલે જો નાનું બાળક કરતું હોય તો એના મા બાપ એને રોકતા નથી, પ્રેમથી રોકે અને વાત કરે કે ભાઈ આ દિવ્યાંગ છે, તો એને અંદરથી તો ફિલિંગ થાય જ, કારણ કે એને સમાજ એ રીતે જોતો હોય છે અને એને લાભ નથી મળતા. લાભ સરકાર ભીખ આપતો હોય અને ભીખ આપ્યા પછી એ તમારે રજૂઆત કરવી પડે, માગણી કરવી પડે, તો જ તમને એનો બેનિફિટ મળે. તો સમાજ આપણને એટલા બધા લાભ નથી આપતો એવું મારું અંગત માનવું છે. તો એક સામાન્ય દિવ્યાંગને જો નોકરી કરી પગભર થવું હોય તો એને શું કરવું જોઈએ? એને એક તો એનો પોતાનો વિલ પાવર એ પ્રાથમિક જરૂરિયાત છે. એ દિવ્યાંગ છે, બીજી વ્યક્તિને સમકક્ષ થવું છે તો એને પોતાને મહેનત કરવી જરૂરી છે. હું દિવ્યાંગોને સંદેશો એટલા માટે આપીશ કે આ જે સંસ્થામાં હું આવ્યો છું એ કનુભાઈ પદ્મશ્રી છે અને એમને જે મહેનત કરી છે એ આખા દેશમાં પણ કોઈ ના કરી શકે. અને હું તો રાજ્ય સરકારને અને કેન્દ્ર સરકારને પણ આપના માધ્યમથી વિનંતી કરીશ કે આ જે કનુભાઈનું જે સેવા કરવાનું, દિવ્યાંગોની સેવા કરવા માટે એમને આખું જીવન સમર્પિત કર્યું છે, તો એને યુનિવર્સિટીનું એક માન આપે. અને જે રીતે એ હોસ્પિટલ અને બધું કરી રહ્યા છે કનુભાઈ, એટલે આમ સરકાર લાભ આપે છે, રજૂઆત કરે છે, પણ એમને એક આટલી વિશિષ્ટ કામગીરી બદલ એ રાજ્ય સરકારે અને કેન્દ્ર સરકારે કરવું જોઈએ એવું મારું અંગત માનવું છે. આપને અમારા ડિસેબલ વેલફેર ટ્રસ્ટ ઓફ ઇન્ડિયાની શાળાના નિયમથી આપ સંસ્થા સાથે જોડાયા છો, તો એ શાળા વિશે દર્શકોને શું જણાવશો? હું આ શાળામાં શરૂઆતમાં જે રીતે કનુભાઈ સાથે હું સંકળાયેલો છું અને સરકારી કોર્પોરેશનની શાળામાં જે પહેલાં બે રૂમ આપ્યા એ રૂમ આપીને એમને એટલું દિલથી કામ કર્યું છે. મને ખબર છે એ વખતે કાશીરામભાઈ પણ એ કદાચ પ્રદેશ પ્રમુખ હતા ભાજપના, હું પણ એમની સાથે ગયેલો. નરોત્તમભાઈ અહીંયા હતા માન્ય, એ તો મંત્રી પણ હતા. એ શરૂઆતથી જે એમને ધગસ અને હું સાથે જતો મને ખબર છે ના પાડે, પણ એમની જે હું પણ એમના જોડેથી ઘણું બધું શીખ્યો છું કે વિષ્ણુ શાંત રહેવું, શાંત રહીએ અને સારી રીતે વાત કરીએ. હા, નો ડાઉટ એમને બે ત્રણ કડવા પણ અનુભવ થયા, પણ જે દિલથી જે એમની વિલ પાવર મેં જોયો છે ને એવો આજ સુધી વિલ પાવર નથી જોયો. આ સંસ્થા અને જ્યારે એ સ્કૂલનું એક મળી કોર્પોરેશને સ્કૂલ આપી, સ્કૂલ આખી ચલાવી, સ્કૂલ ચલાવ્યા પછી સ્કૂલ હતી એ વખતે અહીંયા મારા ખ્યાલ પ્રમાણે તાપી નદીમાં મોટું પૂર આવ્યું હતું અને એ વખતે અમે જ્યાંથી ગાંધીનગરથી કર્મચારીઓના અને ગાડી ગાડી ભરી ભરીને જે ફૂડ પેકેટ લાવતા હતા એ ફૂડ પેકેટો દિવ્યાંગોને તો આપ્યા, પણ જ્યાં ગરીબ વસ્તી હતી એમને પણ એમને પહોંચાડ્યા. એટલે કનુભાઈની કામ કરવાની જે રીત છે અને જે આટલું વટવૃક્ષ ઊભું કર્યું છે એ ખરેખર એમની પ્રશંસનીય. હું તો એમના જેટલા મારા શબ્દો જ નથી મારા એમના માટે, કારણ કે હું એમને એક વડીલ તરીકે આદર પણ કરું છું અને એમની કામગીરીથી હું એટલો અંદરથી જ એટલો લાગણીસભર છું કે એમને મારા શબ્દો જ નથી કનુભાઈ માટે. અને આ જે સંસ્થા આજે ઊભી કરી છે એ ખરેખર પ્રશંસાને પાત્ર છે. આપ અમારા ચેનલના માધ્યમથી લોકોને શું સંદેશો આપશો? હું આ દિવ્યાંગોની ચેનલ છે અને દિવ્યાંગોની ચેનલ આખા દેશમાં પ્રથમ છે, તો એનું પણ હું ગૌરવ લઉં છું અને આનંદની લાગણી વ્યક્ત કરું છું. હું પોતે દિવ્યાંગ છું અને જે આખા દેશમાં જે અત્યારના સમયે પ્રસારણ કરવામાં આપણી આ ચેનલ દિવ્યાંગોની કરે છે અને એની આપ બધા જે રીતે સરસ સુંદર કામગીરી બજાવો છો
એટલે આપને બધાને પણ હું અભિનંદન અને ગૌરવની સાથે આપને બધાને પણ હું અભિનંદનને પાત્ર ગણું છું કે આ દિવ્યાંગોની ચેનલ દિવ્યાંગોની સુધી સમજ આપવાની જે તમે નોંધપાત્ર કામગીરી કરી છે એટલે એના માટે પણ મારી જોડે શબ્દો નથી. થેન્ક યુ સો મચ વિષ્ણુભાઈ પટેલ, દિવ્યાંગ ન્યૂઝ ચેનલના માધ્યમથી અમારા દર્શકો સાથે વાત કરવા માટે. Thank you.